મકાન બગાડે, કપડા બગાડે, મોઢા બગાડે, બધું બધું. શેને માટે આ તમે રમો છો? અને કલર માટે રમવાનું કારણ શું હતું? ક્યાં કારણથી આપ ઉત્સવ ઉજવી રહ્યા છો? ડારિયન મમરા શું કામ ખાવ છો? ક્યાં કારણથી ઉતાસણી ઓડિશાને માટે પેટાવો છો? એની માહિતી કઈ છે આપને? પેલા તો માહિતગાર બનીએ. માહિતી જે આપને મળે તે પછી તમને અનુભવ થાય, અનુભવ થાય પછી એમાં પ્રેમ જાગે, પ્રેમ જાગે પછી એમાં ભાવ જાગે, અને ભાવ જાગે ને તે પછી જ આપને કઈ કરી શકીએ. આજે ભગવાનને ઉતાસણી માટેની આખી વાત કરું આપને, આપને ખ્યાલ આવશે. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ બે રાક્ષસો, બે ભાઈ સગા હતા, હિરણ્યકશિપુ ને હિરણ્યાક્ષ. એ હિરણ્યાક્ષ બહુ બે બળવાન હતા. એમાં હરણાકશ્યપે ખૂબ તપસ્યા કરી. રાક્ષસો આપણે કહીએ છીએ, પણ રાક્ષસો એ જે તપ કર્યા ને એવો કોઈ માનવે નથી કર્યો. આજ રાવણને દસ માથારો કહી છે. દસ માથા કોઈને હોય નહીં તો આપણે સમજી શકો. બે માથા હોય તો આપણે હોય ના સમજી, તો દસ દસ માથા હોય તો કેવી રીતે શું? દસ માથા નહીં, રાવણે દસ જન્મ સુધી કમળ પૂજા ખાઈને શિવજીને મસ્તક ચડાવી દીધું, બલિદાન ચડાવ્યું. એ મસ્તકની શક્તિ રાવણમાં હતી, એનામાં એવી દ્રષ્ટિ હતી, એવી આપણે કાનમાં સાંભળવાની શક્તિ હતી, એવી બોલવાની તાકાત હતી. આજે શિવજીને પ્રસન્ન કરી લીધા અને શિવજી પાસેથી એને વરદાન પ્રાપ્ત કરી લીધા કે મારું મૃત્યુ થશે, કેમ કે મને શ્રાપ લાગેલો છે. આજે રાવણને એને ત્રણ જન્મ સુધી રાક્ષસીઓની ભોગવી પડે, એ પ્રતાપભાનુ રાજાના શ્રાપથી એને ભોગવટો કરવો પડ્યો, પણ છતાં એનો ઉદ્ધાર કરવા તો પ્રભુને જ આવવું પડ્યું. પ્રભુએ રાવણને માર્યો નથી, રાવણ કુળને માર્યું નથી, એને તાર્યું છે. કંસને માર્યો નથી, એને ઉગાડ્યો છે. એવા એવા તપસ્વીઓ રાક્ષસો તો કેવાના જ, કારણ એના આહાર વિચાર એ બધા નબળા હતા. એટલા માટે બાકી એને તપસ્યા કરી એવી કોઈ તપસ્યા કરી શકે નહીં, એને માટે એની ખૂબ જ પ્રાપ્તિ કરેલી. અહીંયા કંસે બ્રહ્માજી પાસે, બ્રહ્માજીની તપસ્યા એટલી બધી સાધના જોરદાર કરી, બ્રહ્માજીને પ્રસન્ન થવું હતું. બ્રહ્માજી પ્રસન્ન થયા. માયગી કે તારી ભક્તિથી હું પ્રસન્ન છું, જે માયગું આપ. તો હિરણ્યકશ્યપ છે પરબારું એ માગ્યું કે હું અજર અમર થઈ ગયો. ત્યારે ભગવાને કીધું એ શક્ય નથી, અજર અમર કોઈ ના થઈ શકે. અમે અજર અમર નથી, અમારે દેહ બદલવા પડે, અવતાર બદલવા પડે, તો એ શક્ય નથી. બીજું માગવું હોય તો માગ. ત્યારે હિરણ્યકશ્યપે કીધું કે મને બીજા વરદાન આપો. કે બીજા તું માગ? તો કે હું લોઢેથી ના મરું, લાકડેથી ના મરું, ઘરની અંદર ના મરું, બારે ના મરું, રાતનું ના મરું, દિવસનું ના મરું, પશુથી ના મરું, મનુષ્યથી ના મરું, આવું બધા વરદાન. તથાસ્તુ 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 કહે, બધા વરદાન પ્રાપ્ત કરી દીધા કે હવે મરે નહીં. દેવતાઓ બીજા વિશ્વમાં પડી ગયા. ઓહો, બ્રહ્માજીએ તો આને વરદાન આપી દીધા, હવે આને જીતી કેમ શકશો આપણે? આને તો બધું માગી લીધું. ભગવાન પાસે ચાવી અને એની પાસે તો કડી હોય, વરદાન આપતા હોય તો પાછી બધી એની પાસે તો હોય જ બધું. આપણે ઘણી વાર એમ કહીએ છીએ ને ભગવાનને છેતરી લે, પણ એ વાતમાં માર નથી. માણસ માણસને છેતરી હકશો, પરમાત્માને છેતરનારો કોઈ નથી. એ અહીંયા કંસે એટલો બધો ઋષિ મુનિઓમાં દેવોમાં એટલો ત્રાસ વર્તાયો કે કોઈની સીમા ન. આજે હિરણ્યકશ્યપની પત્નીનું નામ કયાધુ હતું, કયાધુ. એ ભલે રાક્ષસની દીકરી હતી પણ અતિ આધ્યાત્મિક, એની કોઈ સીમા નહીં. એ આ હિરણ્યકશ્યપના ઘરમાં આવી કાયમી રાત દિવસ એ જ ચિંતા કરે કે જેની હું અર્ધાગ્ના બની, જેની હું પત્ની થઈ, અને મારો પતિ આ રાક્ષસ અને ભગવાનનું નામ લેવું ને ભગવાનનો વિરોધ કરે,
विष्णु नो विरोध करे विष्णु नाम लेवा ना दिए गाम नी अंदर बधे मनाय विष्णु नाम लिए एने फांसी दई देवानी एटलो बधो विरोध मां पड्यो कया तू विचार करे के आ कुळ नो नाश थई जाशे अने आ केटला जन्म सुधी आ नरकवास भोगवशे अने हूँ एनी पत्नी बनी आवी अने हूँ आज आने तारी ना सकूं तो मारू शू थाशे आज पत्नी एवा विचार कर्या कया दू एक दिवस ने समय कया दू ने सवार मां हैणाकंज कहे छे के हूँ जाऊं छू शिकारे कया दू विचार कर्यो शास्त्र वेद पुराण અને ગુપત ગુપત કોઈ ઋષિ મુનિઓની પાસે જ્ઞાન પ્રાપ્ત કરતી કયાદુ એની પાસે શાસ્ત્રનું જ્ઞાન હતું વૈદિક જ્ઞાન હતું પુરાણોનું જ્ઞાન હતું જ્યોતિષીનું જ્ઞાન હતું એ સમયે કયાદુએ પંચાંગ ખોલીને જોયું ને તો એના મનમાં થયું ઓહો આજે એવો યોગ છે એવો યોગ છે તો પતિ હાજર નથી જે પત્નીની હારે આજે કોઈ મહાપુરુષ અથવા કોઈ આજ જો ઋતુદાન આપે તો મહાન દુનિયામાં ડંકો વગાડે એવું એને એને પુત્ર પ્રાપ્તિ થાય પણ મારો પતિ તો શિકારે આવ્યો શિકારે ગયો ત્યાં આપ સુકન થવા લાગ્યા પક્ષીઓ મંડા મંડા બોલવા પક્ષીઓ બોલે વિષ્ણુ 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 તો આનાથી ભાગ્યા કાં તો પક્ષીઓ તે મારા દુશ્મનનું નામ લે બધેથી શિકાર કર્યા વિનાનો ઝાપડો વાપરો થતો ઘેરે આવ્યો આવીને પડી ગયો થાકી ગયો ખૂબ ઘૂમો જ્યાં જાય ત્યાં વિષ્ણુ નામ સંભળાય ક્યાંય જ મને આપશું કે હવે મારા શિકાર નથી એમ કરી આજે ઘેરે ગયો ઘેરે જઈ અને પોતાની પત્નીને કયાદુને કીધું કયાદુ બોલી કે આજ કોઈ દી નહીં આજ તમે શિકાર વિના આવ્યા એ ખૂબી કહેવાય કેમ પાછા આવ્યા એ વાત રેવા દે બીજી વાત કે ના કેમ પાછા આવ્યા કાંઈક વાત કરો એ વાત મને રેવા દે પછી કયાદુ સમજી ગયા કે આને અપશુકન નથી આ પણ આ ભગવાનના નામથી વિરોધમાં ભાગ્યો છે પણ હવે અટાણે વેદ છે રાત પડી ગઈ છે કયાદુએ વિચાર કર્યો શિંગાર સજી ઓળો તે અને આજે વિનાકલને કામાત બનાવી રાત્રિ સમયે એવું પૂછે છે કામાત પુરુષ થાય ત્યારે લાચાર બની જાય એ લાચાર બનેલો હિનાકંસ એને કહેવા લાગ્યા કયાદુ કે તમે જંગલમાં જ્ઞાનિયા પક્ષીઓ કેનું નામ બોલતા હતા એ તો કયો એટલે કે વિષ્ણુ વરી પાછા બોલે કયું નામ લેતા એ તો કયો કે વિષ્ણુ એ ચતુર્ભુજ સ્વરૂપ એ કોણ હતું એ વિષ્ણુ આઠ વખત વિષ્ણુ નું નામ લઈ અને કયાદુ ને ઋતુ દાના આ ભક્ત પ્રહલાદ જન્મા ને એમ જન્મા છે ભગવાન નામ સ્મરણ આજે પ્રહલાદ નો જન્મ થયો એ પ્રહલાદ મહાન ભક્ત જન્મતા વેત જ એના સંસ્કાર એની માનું ધાવણ એની માની ભક્તિ બહુ મહાન શક્તિશાળી થયા જન્મતા વેત વિષ્ણુ વિષ્ણુ એવા શબ્દ નીકળ્યા હિણાકંજે બે વાતો ટાટ જાય પછાડ્યો મારી નાખવા માટે કયાદુ એને બચાવી દીધો રોઈકો છે રેડો મેલતા નથી ભણવા જાય તો ન્યા બધા છોકરાઓ બીજું લખે અને પ્રહલાદજી પાટીમાં વિષ્ણુ લખે ન્યા ન્યા એના માણસોને મોકલે નિશાળે કયાવો જો આ છોકરો અમારો વિષ્ણુ નામ લેતો ને સજા કરજો મારજો ન કે અહીં મેલી જાજો હું એને મારીશ હિણાકંજ એમ કે ભગવાનનું નામ લેવાની આખા નગરમાં મનાય કોઈ વિષ્ણુ નામ લઈને ફાંસી જ ચડાવી દેવા ત્યાંથી ને બાપ દીકરાને વિરોધાભાસ થયો કારણ કે આ તો ભગવાન વિષ્ણુ નામથી ઉત્પત્તિ એની પ્રહલાદજીની માન ભક્ત આજે ભજન કરતા કરતા આને કેટલાક કાવા દાવા કર્યા કે જાઓ એને માણસોને મોકલે પોતે ને જાઓ હાથીના પગ નીચે કચરાવો એને મારી જ નાખો મારે જીવવા દેવો જોઈએ મારો દુશ્મન થઈને જન્મો છે મારો બાળક નથી હાથીના પગની નીચે સળગાવ્યા તો ભગવાને બચાવ્યો ન્યાથી ને બચાવ્યો ડુંગર પહાડ માથે સળાવીને એને ફેંકી દીધો ત્યાં ડુંગર માંથી ફેંકવામાં આવ્યો ન્યાથી ને ભગવાને બચાવ્યો એને સમુદ્રમાં ઊંધે માથે બોરી દીધો સમુદ્રમાં હોતે નાખવામાં આવ્યો ન્યાથી ને ભગવાને બચાવ્યો
કેટલી જગ્યાએથી બચાવતા બજાવતા તો આ મરતો નથી કોઈ વાતે, મારી નાખો મારે અનેક ઉપાય કર્યા, પછી ખૂબ મૂંઝાણો, પછી એને ખ્યાલ હતો કે પોતાની બેન સગી બેન હોળિકા, એ હોળિકાએ સૂર્યનારાયણની તપસ્યા કરી અને સૂર્યનારાયણ પાસે એક ચુંદડી પ્રાપ્ત કરી હતી, પાંભળી, ઈ પાંભળી ઓઢે એને અગ્નિ સ્પર્શ ના કરી શકે, ઈ હિરણ્યકશ્યપને ખબર હતી કે બેન પાસે આ વસ્તુ છે, ઈ હોળિકાને બોલાવી ને હોળિકાને કીધું કે બેન તારા ખોરામાં લઈ આ પ્રહલાદને અને અમે ફરતા લાકડા પર ખડકી અને આજે આને બારી દેવો છે. ઓલી બેન ઘણી વિનંતી કરે, અરે ભાઈ આ દીકરા જેવો દીકરો અને તું એને મારી નાખવા માટે આવું કરે, હું એ નહીં કરું તો કે હું તને મારી નાખી થાય મારી નાખું, બેન હોય તો મારી નાખું, હું જાણી આ તો મારી નાખું. પછી વિચાર કરો ફરજિયાત બેસું પડ્યું, એટલે આપણે હોળિકા જે ખડકી છે ને ચાણા ને લાકડા એવું બહુ હોળિકાનું એવું ખડકું ને એમાં હોળિકા બેઠી ખોરામાં પ્રહલાદજીને લઈને બેઠી, માથે લાકડા ચાવી દીધા અને અગ્નિ મેલવામાં આવી અને હિરણ્યકશ્યપે કીધું બધા દેકારો કરજો એટલે ઓલો રાયડું નાખે નહીં સંભળાય નહીં, પ્રહલાદ રાયડું નાખે તો આવું બધાને કહી દે. તો ભગવાનને ખબર પડી કે આ તો પ્રહલાદને બાળી નાખવા માટે આ બધું થયું, અગ્નિ ચાપી અને અગ્નિ ઉપડી અને ભગવાને સામેથી 49 વાયુ મૂક્યા, એટલો પવન મૂક્યો ને એ પાંભળી હતી ને એ હોળિકા માથેથી પડી અને પ્રહલાદ માથે પડી ગઈ, પોતે બરીને ભસ્મ થઈ ગઈ. આ હોળિકા એ આપણે ઉજવી રહ્યા છીએ ને પ્રહલાદનો એમાંથી ઉદ્ધાર થઈ ગયો ને એ બચી ગયો. અને એ દેકારો એટલા માટે કરવામાં આવ્યો હતો કે પ્રહલાદ રાયડું નાખે તો સાંભળે ને એ હાલ, હવે અટાણે બધે ભેરા થયા ને દેકારોને બદલે ભૂંડા બોલવા લાગ્યા, ગાયરું બોલું હોળિકા પા ગામો ગામી પૂછજો તમે, એમ ખોટું નથી વાત કરતા, બધે આ સ્થિતિ હાલે છે. ત્યાં ગેરશબ્દ ના બોલાય, કોઈ દી ગેરશબ્દ ના બોલાય ને પ્રહલાદનું આજે જીવન બચ્યું, પ્રહલાદ ત્યાં એમાંથી બચ્યો છે તો ત્યાં સારું નામ લેવાય. બાકી હોળિકાને ઠેકવા લાગ્યા, ઠેકે ગણાય તો કે હું કેટલો બરુકો છો, હોળિકા બરતું એના માટે ઠેક, કોઈ દીના ઠેકાય પાપ લાગે. આજે હોળિકા આપણે ખડકી છે એની વચ્ચે જે કુંભનો ઘડો મેલ્યો ને એ કુંભનો ઘડો એટલા માટે મેલી, એ પ્રહલાદજીનું સ્વરૂપ છે, એને આપણે પ્રસાદ લઈ છી એટલે આપને એનું કાંઈક ને કાંઈક પુણ્ય મળે એના માટે એ થયું. છેલ્લે છેલ્લે પછી હિરણ્યકશ્યપે વિચાર કર્યો કે આ તો બેને વહી ગઈ, એ પણ મારી ના થઈ ગઈ, હવે મારે શું કરવું. ત્યારે ભગવાને વિચાર કર્યો કે હવે આને કઈક અજીબ કબૂદી આપું. હિરણ્યકશ્યપ કહે છે કે હવે છેલ્લો ઉપાય છે, લોઢાનો સ્તંભ ધગાવો, આખો લાલ ચોર થઈ જાય ને ત્યારે જાઓ સાથીદારો જાઓ બધા સેવકો એને બધ ભરાવો થાંભલા, એ બધ ભરે ને એ અગ્નિમાં એમ બળી જાય છે, ત્યાં પાછળ ઉભા રહેજો, બધ ભરે ને વાંહેથી હાથ બાંધી દેજો છૂટી ના આવે. આજે પ્રહલાદ સામે સ્તંભ ધગાવવામાં આવ્યો છે અને એ સ્તંભ ધગાવતા વેદ એમાં જોયું ને પ્રહલાદજી એમ થયું કે હવે આજ મારું મૃત્યુ છે નક્કી, હવે આમાંથી હું નહીં બચી શકું, ત્યારે ભાવ અને પ્રેમથી પરમાત્માને એવું સ્મરણ કર્યું ને તો એ સ્તંભની અંદર કા લાલ કીડીની હાયર આવેલી જતી એ જોયું. એ ઓહો આ તો મારો નાથ આમાં છે, આજ કીડી ના મરે તો હું છે નો મરું, પરબારી બાદ ભરી બાદ ભરી અને સ્તંભ ફાટ્યો અને ઋષિ ભગવાનનું પ્રાગટ્ય થયું. આજ ભગવાનને એક ભક્ત માટે એક અવતાર લેવો પડ્યો છે, જેટલા આપના 10 અવતાર છે એ 10 અવતાર કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ કાર્યક્ષેત્ર માટે લેવા પડ્યા છે. આજે આ પૃથ્વીને હિરણ્યકશ્યપનો જ ભાઈ હિરણ્યકશ્યપ એ પાતાળમાં લઈ ગયો હતો પૃથ્વીને, એને લઈ આવવા માટે 3 અવતાર, તો એ પૃથ્વીને બહાર લઈ આવવા માટે 3 અવતાર ભોગવવા પડ્યા. કચ્છ એટલે કાચબાનું સ્વરૂપ લેવું પડ્યું પીઠમાંથી પૃથ્વીને રાખવા, મચ્છ એટલે માછલાનું સ્વરૂપ લઈને એને હિરણ્યકશ્યપને મારવા માટે એ અવતાર લેવો પડ્યો, અને પૃથ્વીને પાતાળમાંથી લઈ આવવા માટે દરિયામાંથી 2 દાંતવાળા આપણે વરાહ ભગવાનને અવતરવું પડ્યું. 3 અવતાર તો માત્ર આ પૃથ્વીમાંથી લેવા પડ્યા ભગવાનને.
કચ્છ મચ્છ વરા નૃસિંહ નૃસિંહ ભગવાને પ્રહલાદ માટે જન્મ ઉપાડ્યું, વામન ભગવાન એને બલિરાજા માટે જન્મ ઉપાડ્યું, રામને રાવણા માટે જન્મ ઉપાડ્યું, કંસને આપણે કંસ માટે કૃષ્ણને જન્મ ઉપાડ્યું, અને બુધે ઉપદેશ આપવા માટે બુધ જન્મા, અને શ્રેષ્ઠનું કલ્યાણ કરવા માટે આપને મહાવીર સ્વામી જન્મા. આ દશા અવતાર યા પ્રગટ થયા, એક એકને કારણે કારણે ભગવાને અહીંયા અવતાર લેવો પડ્યો છે. તો આજે પછી એકવાર પ્રહલાદજી ને રાજ મળ્યું, પિતા તો મરી ગયો, રાજ મળ્યું, સત્તા મળી, પબ્લિક બધી એની પાસે ગઈ કે હે રાજા હવે અમારો તમે ઉદ્ધાર કરો, આખા કુટુંબ પરિવારનો ઉદ્ધાર, આ રાક્ષસનો ઉદ્ધાર કરો. પ્રહલાદજી કહે છે કે નહીં, ઉદ્ધાર તમારો ન થાય, હું વિનંતી કરું છું, ભગવાન પાસે જાઉં છું, ભગવાનને કહું, ભગવાન ઉદ્ધાર કરે થાય હું ના કરી શકું. ભગવાન વિષ્ણુને જઈ અને પ્રહલાદજી કહે છે પ્રભુ હવે આ મારા કુળનો ઉદ્ધાર કરો, આખા કુળનો, કે ભાઈ આખા કુળનો ઉદ્ધાર નહીં થાય, હું તારો એકનો કરું. તે ભક્તિ કરી છે, પૂજા પાઠ કરી, આને તો રાક્ષસી મૃત્યુથી એવા પાપ જ કર્યા, એનો ઉદ્ધાર હું ના કર્યો, એને ભાગ્યમાંથી ઉદ્ધાર નહીં થઈ શકે. કે નહીં પ્રભુ, જો એનો ઉદ્ધાર ના કરો તો મારો નહીં, ઉદ્ધાર તો કરવો જ પડે. હવે આવો ભક્ત વાલો અને ભગવાનની આરે જીત કરી લે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, એક સમય આવે ને હું કહીશ, તારા આખા પરિવારને આખા કુટુંબને મારી પાસે લઈ આવજે, હું જા એનો ઉદ્ધાર કરીશ. ભગવાને એક માયાવી નગર બનાવ્યું, એ નગરમાં એક ભગવાનને બેહવા માટે એક સિંહાસન બનાવ્યું, ત્યાં ભગવાન બેઠા છે અને કીધું કે જા પ્રહલાદ તારા પરિવાર કુટુંબને મારા ચરણે લઈ આવી, જા બધાનો ઉદ્ધાર કરી દો. બે બાજુ ગેટમાંથી કરે, એક બાજુમાં કપડાં, લતાન, હીરા, મોતી, માણેક, સોનું, ચાંદી, અનેક પ્રકારની ઝવેરાતની આખી દુકાનો, અને આ બાજુ ખાણા પીણાનું, માંસ, મદિરા, ઓલું તે બધું, ઈંડા, રોલું રોલું બધું ખાવા પીવાનું અભ્રષ્ટ, એક બાજુ એ બધી દુકાનો ને એક બાજુ આ દુકાન. એ જા કુટુંબને લે, ગેટમાં ગયેલા હતી, કોઈ હીરા લેવા વર્ગી ગયો, ફોનું લેવા વર્ગી ગયો, કોઈ ખાવા વર્ગી ગયો, ઓમાન 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 વાં જાય તો પ્રહલાદ ઓલા એક જ ભાઈ કાં લઈ આવી ને કુટુંબને, તારું ઉછે તો ઉદ્ધાર કર, કે પ્રભુ એ તો રોકાઈ ગયા માયામાં, એ ના આવ્યો, એટલે જ કહું છું એનો ઉદ્ધાર નહીં થાય, તારા એકનો કરવો એનો નહીં થાય, આ બધા માયાના પ્રપંચમાં બધા પડેલા છે. એમ આપણે પણ બધા વિચારીએ, આપણે બધા માયાના જ આવરણમાં છીએ એવું નક્કી કરજો, માયાથી કોઈ બહાર છે નહીં. તમે કે અમે કોઈ કાંઈક ને કાંઈક માયા, કાંઈક ને કાંઈક લેસ માત્ર કાંઈક છે, તો આપણે માયાથી જો અડધા થાવું અને જીવનમાં કાંઈ કરી લેશું તો જ આપણે તરશું, નકર બુડવાનો વારો છે, તરી હગા હે નહીં. હવે ને આપ પડવાનું માતમ.